નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના ભાગમાં આપણે જે સૂત્રનો ઉપયોગ કરીને ત્રિજ્યાના દાખલા ભણેલા હતા, આજે આપણે આગળ વધી સ્વાધ્યાય પોથીમાં દાખલા નંબર 6 એના દાખલા આપેલા છે. આ એ જ દાખલા છે, આપણે ત્રિજ્યાનો ઉપયોગ કરીને જે કંઈ મેળવવાનું છે, જે આપણને દાખલામાં કીધું હશે એ મેળવશું. પણ પહેલા આપણે સમજી લઈએ, થોડું ડિવિઝન કરી લઈએ. એક રકમ વાંચી પહેલા તો એક દિવાસળીની પેટીની કિંમત રૂપિયા 0.50 હોય તો 5.50 રૂપિયામાં કેટલી દિવાસળીની પેટીઓ ખરીદી શકાય? તો આપણે આગળના ભાગમાં જે કંઈ જોયું હતું એના જે સૂત્ર હતા એ લખી આમાં જે સૂત્ર છે એ રકમ ઉપરથી બનાવવાનું છે. તો શરૂઆત કરી, એક દિવાસળીની પેટીની કિંમત કેટલી છે? 0.50 રૂપિયા. તો આપણું એક સૂત્ર આ બનશે. પણ એમાં એ કીધું એક દિવાસળીની પેટીની કિંમત બરાબર 0.50, એક સૂત્ર આપ્યું. અથવા તો એ ઊંધું પણ કહી શકે કે 0.50 રૂપિયા બરાબર એક દિવાસળી. તો આ બે સૂત્રમાંથી કયા સૂત્રનો ઉપયોગ કરવાનો? તો આગળ આપણે જોઈએ દિવાસળીની પેટીઓ ખરીદી શકાય. તો આપણે શોધવાનું શું છે, કેટલી દિવાસળી જે શોધવાનો હોય એ એકમ આપણો બરાબરની પાછળ આવવો જોઈએ, અને જેની કિંમત આપણને આપેલી છે આપણને જો રૂપિયા આપેલા છે તો આપણા સૂત્રમાં શું આગળ હોવું જોઈએ? રૂપિયા આગળ હોવા જોઈએ. તો સૂત્ર શું બને છે? 0.50 રૂપિયા બરાબર એક દિવસ. તમે એક વખત સૂત્ર મૂકો એટલે તમને ખબર પડી જાય કે આ સૂત્ર સાચું છે કે ખોટું છે. જો આપણે શું શોધવાનું હતું, કેટલી દિવાસળી, તો આપણી દિવાસળી જે એકમ હતો એ બરાબરની પાછળ રહે અને રાખેલું શું હતું? 5.50 રૂપિયા. તો એકિયા રાખવાના આગળ, તો 5.50 રૂપિયા બરાબર કેટલા થઈ ગયું? સૂત્ર એક વખત ચેક કરવાનું કે અહીંયા જે એકમ છે એ આપણો નીચે એકમ હોવો જોઈએ. જો એ એકમ સરખા હોય તો જ દાખલો ગણવાની શરૂઆત કરવાની, નહીં તો ઉપરનું સૂત્ર છે એને બદલાય. ચાલો અત્યારે આપણી ફિનાન્સી સાચી છે તેથી ચોકડી ગુણાકાર થાય, આપણે આગળ આવું કામ કરી શકીએ છીએ. એટલે 5.50 ગુણ્યા 1 છેદમાં 0.50. એનો મતલબ એવો થાય કે આ બે સંખ્યાનો ગુણાકાર કરવાનો અને આ સંખ્યાનો ભાગાકાર કરવાનો. હવે એક એવી સંખ્યા છે કે એની કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરો, જે સંખ્યા આપણે હોય એ જવાબ આવે, અથવા કોઈ પણ સંખ્યા વડે એક વડે ભાગાકાર કરી કોઈ પણ સંખ્યાનો તો જવાબી સંખ્યા પોતે જ આવે છે. તો શરૂઆત કરી આ બે ગુણાકાર એટલે કેટલો થશે? 5.50 છેદમાં 0.50. હું થોડા સ્ટેપ લંબાવું છું કારણ કે પોઈન્ટ વાળા ભાગાકારને આપણે પહેલી વખત આવે છે. હવે બધા ખાસ અહીંયા જોશું, જો પોઈન્ટ દૂર કરવા, પોઈન્ટ વાળા ભાગાકાર તો આપણે કરી ન શકીએ, તો પોઈન્ટ શું કરવું પડે? દૂર કરવા પડે. તો પોઈન્ટ દૂર કરવા માટે આપણે નિયમ યાદ રાખશું કે ઉપર પોઈન્ટ છે તો ચાલો ઘણી વખત આપણે પોઈન્ટને ભૂલી જઈએ તો સંખ્યા શું બની જાય? 550 છેદમાં કેટલા હતા? કોઈ ઘણી વખત ભૂલી ગયા તો કેટલી સંખ્યા બની ગઈ? 50. અહીંથી પોઈન્ટ આપણે કાઢી નાખ્યો, કેટલી બની જાય? 50. હવે પોઈન્ટ આપણે કાઢ્યા છે તો આ સંખ્યામાં કંઈક સુધારા વધારા કરવા પડશે. શું કરશું? તો જો અંશમાંથી પોઈન્ટ દૂર ગયો તો જોવાનું કે પોઈન્ટ પાછળ કેટલા અંક હતા? 2 અંક હતા. તો છેદમાં તમારે 2 શૂન્યવાળી સંખ્યાનો ઉમેરો કરવો પડે તો એ પોઈન્ટ દૂર થાય. આપણે અંશનું કામ પૂરું થઈ ગયું, પણ આપણે છેદમાંથી પણ શું કર્યું? પોઈન્ટને દૂર કરી દીધા. 0.50 હતા તો કેટલા થઈ ગયા? 50 થઈ ગયા. તો છેદમાંથી એ પોઈન્ટ દૂર કરવો હોય તો જે સુધારો કરશો એ ક્યાં કરશો? અંશમાં કરશો. અને શું કરવાનું થાય? પોઈન્ટ પછી કેટલા અંક છે? 2 અંક છે. તો 2 શૂન્યવાળી સંખ્યા ઉમેરવી. જો અંશમાં આપણે પોઈન્ટ દૂર કરવો હોય તો છેદમાં ઉમેરવો પડે, છેદમાં પોઈન્ટ દૂર કરવો હોય તો અંશમાં ઉમેરવો. હવે પોઈન્ટ નો દૂર થઈ ગયા, અહીંયાથી 100 ઉડી ગયા. આ બે સંખ્યાથી એમાં એક વખત શૂન્ય ઉડી ગયું, બે બાજુ છેલ્લે શૂન્ય હતા એટલા માટે. તો હવે શું થયું? ઉપર 55 છે અને છેદમાં 5 છે. તો 55 નો ભાગાકાર 5 વડે કરીએ એટલે જવાબ શું આવે?
બીજી વાત છે જો છેલ્લે લીટી નંબર આ 5.50 રૂપિયામાં પડી 3 6 35 ને 3 33 હવે કોઈ પાછો યાદ
ઉપર જોઈએ તો આપણે પોઈન્ટ પાછળ બે અંકની એવી રીતના કોઈ આપણે મૂકી તો સંખ્યા આપણે શું બની જાય 33 પૂરા બની જાય તો આનો જવાબ શું આવે 33 રૂપિયા નીચે આપણે લખશું આમ 6 ઈંડાની કિંમત 6 ઈંડાની કિંમત 33 રૂપિયા થાય ચાલો અહીંયા આપણા દાખલા નંબર 6 ના પહેલો દાખલો બીજો દાખલો અને ત્રીજો દાખલો પૂરા ચાલો આગળ જોઈએ આપણે દાખલા નંબર 6 નો ચોથો દાખલો પહેલા તો રકમમાંથી એક નોટબુકની કિંમત 15.50 રૂપિયા હોય તો આમાંથી આપણે સૂત્ર શું બનાવશું એક નોટબુકની કિંમત બરાબર 1500 15.50 અથવા તો શું બને 15.50 રૂપિયા બરાબર એક નોટબુક આ બે સૂત્ર બને હવે એ બે સૂત્રમાંથી આપણે શું જોઈ છે તો આપણે શોધવાનું શું છે કેટલી નોટબુક તો આપણા સૂત્રમાં જે નોટબુક એકમ આપે છે ત્યાં આવવું જોઈએ પાછળ આવવું જોઈએ અને રૂપિયા ક્યાં આવવા જોઈએ આગળ તો સૂત્ર આપણું બનશે 15.50 રૂપિયા બરાબર એક નોટ તો 124 રૂપિયા બરાબર કેટલી નોટ અહીંયા જોઈ લેવાનું રકમ આપણો સરખો થઈ ગયો તો આપણે જે ત્રિરાશી મૂકી છે તે સાચી છે અને ત્રિરાશી આવે એટલે 24 ગુણ્યા 12 એટલે 124 ગુણ્યા 1 છેદમાં 15.50 હવે અહીંયાથી જે સારું રૂપ આવે છે એ ખાસ આપણે ધ્યાન રાખશું હમણે આગળ દાખલામાં વાત કરી એ પ્રમાણે કે જો પોઈન્ટ આવે તો પોઈન્ટને દૂર કરવો પડે તો આપણું જે સારું રૂપ છે એ સેલું પડી જાય તો હવે આપણે છેદમાં પોઈન્ટ છે અંશમાં તો એક પોઈન્ટ છે ને એટલે 124 એકા 124 મૂકી દેશું આપણે છેદમાં પોઈન્ટ છે હવે છેદમાં પોઈન્ટ હોય તો પહેલા શું કરવાનું પોઈન્ટ લખવાનો જ નહીં પોઈન્ટ કાઢી લીધો ચાલો 1550 ની કિંમત કરી તો પોઈન્ટ કેટલો નીકળશે નહીં જો આપણે છેદમાંથી પોઈન્ટ કાઢી તો જે સુધારો કરવાનો થાય અંશમાં કરવાનો અંશમાંથી પોઈન્ટ કાઢી તો જે સુધારો કરશું તે છેદમાં આવશે શું કરશું પોઈન્ટ પછી કેટલા અંક છે 2 તો 2 શૂન્યવાળી સંખ્યાનો ગુણાકાર પણ ક્યાં અંશમાં કારણ કે આપણે છેદમાંથી પોઈન્ટ કાઢી દીધો ચાલો હવે આપણે અહીંયા સાદું કાપી એટલે એક શૂન્ય ઉમી જશે એટલે વધે શું 10 અને છેદમાં 155 હવે 5 વડે ભાગ આવી શકે 10 ને આપણે આમ લખી શકીએ 5 દૂ 10 એટલે 10 ની કેની જગ્યાએ આપણે શું કર્યું 5 ગુણ્યા 2 તો 155 છે e 5 વડે વધે છે કેટલા વડે 5 તરી 15 અને 5 એટલા 5 31 55 નો ખબર પડે તો આપણે 155 ભાગ્યા 5 ખબર એટલે 31 જવાબ આવશે 31 ગુણ્યા 5 હવે અંશમાં 5 છે અને છેદમાં 5 છે તો 5 5 ની કિંમત હજી તમે અહીંયા જે છેદ ઉગાડી શકો પણ અહીંયા બધું સાચું થઈ જાય છે એટલા માટે આપણે લવ સ્ટેપ નીચે લખી દઈએ અહીંયા શું કર્યું અંશમાં 124 ગુણ્યા આ બધું ડી ગુ x કર્યું 2 છેદમાં શું કર્યું આ બધું ડી ગુ છે ખાલી શું છે 31 હવે આ બે નો ગુણાકાર કરશો 31 ના પાડામાં ક્યાં 124 આવશે તો આપણે જોઈએ અહીંયા 1 છે એટલે હું 4 વડે કરું તો 4 1 4 સીધા પાછળ 4 આવે છે તો આપણે જોઈ લઈએ કે 31 જો કેટલા થાય તો 4 1 4 4 કરી બા 124 જ થાય છે તો 31 ઉડે કેટલા વડે 31 ના પાડામાં ક્યાં 124 આવે 4 એટલે 31 ને 124 ની 4 ઉડી જશે એટલે વધે શું 4 ગુણ્યા 2 4 2 8 અને એકમ શું નોટ આયાથી સારું રૂપ તમે તમારી રીતે કોઈ પણ રીતે આપી શકો છો આપણે જેમ છે ઉતરતા હોય એ રીતે તમે અંદર જવાબ તમારો 8 નો છે ચાલો આગળ જોઈએ આપણે લીધી લખશું તો 124 રૂપિયામાં
कितनी नोटबुक खरीद सकता है तो आपको जवाब शू है वो आठ नोटबुक खरीद सकता है। आपको दाखला नंबर चार महत्व આપણો દાખલા નંબર છ પણ પૂરો થાય છે તો આ પાંચે પાંચ દાખલા વ્યવસ્થિત સારી
बनी गई, जेटी करके आप 5 लाख का आपको